સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. બનાસકાંઠામાં પાણીની પારાયણ. ધાનેરાના સિયા ગામના લીંબડિયાપરા વિસ્તારના રહીશોએ પાણી માટે શિક્ષણનો બહિષ્કાર કરવાની આપી ચીમકી. મુખ્યમંત્રીના દત્તક ગામ બમરિયામાં પણ પાણીના કકળાટથી ગ્રામજનો ખફા. મહિલાઓના પ્રશ્નો સાંભળવા માટે ડીસા ખાતે મહિલા આયોગના સદસ્યની અધ્યક્ષતામાં યોજાઈ મહિલા ચિંતન શિબિર. જોકે જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખે આમંત્રણ પત્રિકામાં પ્રોટોકોલના ભંગ મામલે ખુલ્લો વિરોધ નોંધાવતા ઉહાપો. પાણીની ચોરી સામે પાલનપુર નગરપાલિકાની લાલ આંખ. પાલિકાની ટીમે જનતાનગર વિસ્તારના બિનઅધિકૃત નળજોડાણ કાપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પાણી ચોરોમાં ફફડાટ. ડીસા તાલુકામાં અડધાથી પણ વધુ ખેડૂતો ટેકાના ભાવે રાયડાના વેચાણથી વંચિત. તંત્રની ઢીલી નીતિ સામે ખેડૂતોમાં રોષ. જોકે દૈનિક 70 વધુ ખેડૂતોના રાયડાની ટેકાના ભાવે ખરીદી થતી હોવાનો ગોડાઉન મેનેજરનો દાવો. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠાના ઘણા વિસ્તારોમાં પાણીની તંગી મામલે સર્જાયેલા ઉહાપો વચ્ચે ધાનેરા તાલુકાના સિયા ગામના લીંબડિયાપરા વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલીથી અકળાયેલા ગ્રામજનોએ છેવટે બાળકોને શાળામાં ન મોકલી શિક્ષણનો બહિષ્કાર કરવાનો આકરો નિર્ણય લીધો છે. સિયા ગામના લીંબડિયાપરા વિસ્તારમાં 300 જેટલા પરિવારો વસવાટ કરે છે. જોકે આ ગામમાં લાંબા સમયથી પાણીની વ્યવસ્થાના અભાવે ગામ લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. પાણીની રોજિંદી પારાયણથી વિફરેલા ગ્રામ લોકો હવે તંત્રના કાન આંબળવા લડતનો માર્ગ અપનાવવા મજબૂર બન્યા છે. હાલ ઉનાળાની આખરી ગરમીના દિવસોમાં ગામ લોકો તરસે મરી રહ્યા છે, ત્યારે આ રોજિંદી રામાયણના ઉકેલ માટે ગામ લોકોએ આગામી 10 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ પોતાના બાળકોને શાળાએ ન મોકલી શિક્ષણનો બહિષ્કાર કરવાનો આકરો નિર્ણય લીધો છે. લીંબડિયાપરા વિસ્તારના લોકો છેલ્લા 1 વર્ષથી તંત્ર પાસે પીવાના પાણીની માગણી કરી રહ્યા છે. જોકે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ માત્ર કામ થઈ જશે તેવા આશ્વાસનો જ આપી રહ્યા છે. જોકે હવે આવા ઠાલા આશ્વાસનો ઉપર ભરોસો મૂકી બેસી રહેવાના બદલે લીંબડિયાપરા વિસ્તારના લોકો લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. ત્યારે ગામના શિક્ષિત યુવાનો પણ નવી પેઢીના બાળકોનું શિક્ષણ ન બગડે તે હેતુથી શાળાના બાળકો માટે પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. જો શાળામાં પાણીની વ્યવસ્થા ન થાય તો કોઈ બાળકને શાળાએ નહીં મૂકવાની ચીમકી પણ જાગૃત ગ્રામજનોએ આપી છે. એ પહેલી વાત તો તમને બીકે ન્યૂઝને ધન્યવાદ આપીશ કે આટલા સુધી તમે આવ્યા અમારી પરિસ્થિતિ સમજવા માટે. અમારા અહીંયા સિયા લીંબડિયાની સ્કૂલ છે, બાળકો બિચારા પાણી વગર તરસ્યા મરે છે. પાલીઓ બાળકો મૂકવા શાળામાં તૈયાર નથી. પાણી કેટલાય સમયથી પાછળના કેટલાય સમયથી પાણી નથી. પાણીની વ્યવસ્થા કરવા માટે અમે વાર અને ઘડીએ અરજીઓ બહુ કરી છે, પણ છતાં પણ પાણી મળતું નથી અમને. તો હું ઉપર બેઠેલા અધિકારીઓને કહેવા માગું છું કે તમે વહેલામાં વહેલી તકે અમારો આ પાણીનો નિકાલ કરો, નહીં તો એવો ટાઈમ આવશે કે જ્યારે અહીંયાના પશુપાલન યા બાળકો બધાને કફોડી હાલત થઈ જશે. બહુ બહુ મુશ્કેલ સમય આવતો સમય આવશે. એટલે હું વિનંતી કરું તો હાથ જોડીને કે કંઈક ને કંઈક તમે કરો, બાળકો માટે કરો, અહીંયાના અહીંયા વિસ્તાર માટે કરો. તમારા આગળ વિનંતી છે, હાથ જોડીને વિનંતી છે. બહુ મુશ્કેલ થઈ ગઈ છે અમારા માટે પાણીની, તો મહેરબાની કરીને પાણીની કંઈક વ્યવસ્થા કરો. પાણી નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું, અને આંદોલન કરવા માટે પણ અમારી એવી પરિસ્થિતિ થઈ ચૂકી છે કે અહીંયાથી કોઈ આંદોલન કરે એવું નથી માણસ. કારણ કે બધા પશુપાલનને જોડેલા માણસો છે. આવે તો કઈ પશુપાલનને છોડીને આવે, એ લોકો શું કરે, એમને કરવું શું, કઈ જ દિશામાં જવું એમ. બહુ મુશ્કેલી છે, મહેરબાની કરી અને વ્યવસ્થા કરો. ને ખાસ કરીને બાળકો બહુ બહુ પરેશાન થાય છે. કોઈ વાલી અહીંયા મૂકવા તૈયાર નથી, પછી શાળા કેવી રીતે ચાલશે સાહેબ? સિયા ગામના લીંબડિયાપરા વિસ્તારમાં આવેલી શાળા પણ 10 જૂનથી શરૂ થઈ રહી છે, ત્યારે તંત્રની લાપરવાહીના લીધે માસૂમ બાળકોને તરસે મરવાની નોબત ન આવે તે માટે તંત્ર વહેલી તકે આ શાળામાં પાણીની વ્યવસ્થા ગોઠવે તેવી અરજ ગામ લોકો કરી રહ્યા છે. શાળામાં પાણીની 2 ટાંકી છે, પણ ઘણા સમયથી આ ટાંકીઓના નળ સૂકા પડ્યા છે. ત્યારે જો શાળામાં પાણીની વ્યવસ્થા ન કરાય તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી પણ ગામ લોકોએ આપી છે. તંત્રને રજૂઆત કરવા માંગીએ છીએ કે શાળામાં કેટલા સમયથી પાણી આવતું નથી,
અમે વારંવાર ઉપર રજૂઆત કરી છે અને પંચાયતમાં રજૂઆત કરી છે. આ પાણી નહીં આવે તો પણ શાળા પણ બંધ થઈ જશે. પાણીની બહુ તકલીફ છે. કોઈ પાણી શાળામાં પાણી નહીં આવે તો છોકરા સ્કૂલ આ વખતે તાળા જ મરાવાના છે. તંત્રને ઉપર અમે પાણી પુરવઠામાં રજૂઆત કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરે. શું રજૂઆત હતી તમારી? અમારી રજૂઆત છે સાહેબ, આ જોઈ લો નળ કેવા છે. નળ આ છૂટા પડ્યા છે. સ્કૂલમાં છોકરો મૂક્યો તો પાણી ક્યાં પીશે? આ વખતે સ્કૂલના તાળા જ મૂકવાના છે. પાણી આવશે તો જ સ્કૂલમાં બાળક મૂકીએ, નહીંતર આ વખતે શાળાના તાળા જ છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાની સુરેલા ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતા મુખ્યમંત્રીના દત્તક ગામ ભમરિયાના લોકો પણ પાણી માટે ટળવળી રહ્યા છે. અમીરગઢ તાલુકાની સુરેલા ગ્રામ પંચાયત હેઠળ આવતા ભમરિયા ગામને મુખ્યમંત્રીએ દત્તક લીધું છે. જો કે આ ગામમાં પાણી પુરવઠાના વિતરણ માટે કોઈ ઠોસ વ્યવસ્થા ઉપલબ્ધ ન હોય ગામ લોકો પાણીની મુશ્કેલી વેઠી રહ્યા છે. ગામમાં પીવાના પાણીની વ્યવસ્થાના અભાવે ઉનાળાની આકરી ગરમીમાં ગ્રામજનો ઉપરાંત અબોલ પશુઓની હાલત પણ કફોડી બની ગઈ છે. મુખ્યમંત્રીના દત્તક ગામમાં પણ પાણીની આવી પારાયણ હોય ગ્રામજનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. યા સર, પાણીની બહુ સમસ્યા છે. પાણી બિલકુલ 5 મહિનાથી પાણીની એટલી બધી સમસ્યા કે લોકો 2-2 કિલોમીટર 1.5 કિલોમીટર જઈને પીવાનું પાણી 4 વાગ્યે ઉઠે, રાત્રે 4 વાગ્યે જઈને પીવાનું પાણી લાવે. પણ પશુઆરને એટલી તકલીફ, બધા ઢોરો મરવા માંડ્યા. એમ લિખિતમાં કરીએ રજૂઆત, કલેક્ટરને કરી, DDOને કરી, તાલુકામાં કરી, પુરવઠામાં. પણ ટેન્કરો ચાલુ કરો, હમણાં નવા 7 હેડપંપ કરાયા, એમાંના 7માંથી 2માં પાણી થયું, 1માં ખારું આવે ને 1માં આવે પાણી. પણ છૂટું સવાયું ગામ છે, પાણી પૂરું પડતું નથી. આજથી ટેન્કર 2 જ ચાલુ થયા છે. ટેન્કર વધારવામાં આપણી સરકારની વિનંતી. જે અમારું ગામડું આ ઉંડણનું ગામડું હતું, પાખડાવાળું ગામડું, અને આ ગામમાં મારે વિચિત્ર ગામ રહેલું હતું, અને સરકારને જાણ પડી જ્યારે અમરસિંહ ચૌધરી ગાંધીનગરમાં મુખ્યમંત્રી હતા એ વખતે દત્તકમાં લીધેલ હતું, એટલે અમારે આ મુશ્કેલી દૂર કરવામાં આવી. પણ હવે પણ અમારે દુષ્કાળને કારણે પાણીની પણ તંગી છે. ગામમાં ખૂબ લોકો ખેતી પણ કરી શકતા નથી, પીવાના પાણીની પણ બહુ તકલીફ છે, અને પીવાનું પાણી મળતું નથી. ધોરણ પણ 4 પણ મળતું નથી, પીવાનું પાણી પણ મળતું નથી, અને પશુ પંખડી પણ તકલીફમાં છે, અને લોકો પણ દૂર દૂર ખેતી કરવા જતા રહેલા છે. ગામમાં પણ આજે પણ લોકો બહાર જતા રહેલ છે, ખેતી પણ કરી શકતા નથી. ગામમાં એવા એક પણ બોર બનેલો હોય ગામના અંદર અને પાણી વ્યવસ્થિત થયેલું અને ટાંકો બનાવેલો હતો, બે બાજુ પણ પાણી મળી શકે એવું છે. એક બોર બને તો સારી રીતે, ગામ ગામ કૂવો બનાવે તો બોર બનાવે, ગામ કૂવો બનાવો તો પાણી પણ મળી જાય, બંને બાજુ વચ્ચે વચ્ચે બનાવો, ગામને વચ્ચે વચ્ચે. મુખ્યમંત્રીના દત્તક ગામ ભમરિયામાં પીવાના પાણીની મુશ્કેલી સંદર્ભે સુરેલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ લાસુબેન બુબડિયાએ તાજેતરમાં જ પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સમક્ષ લેખિત રજૂઆત કરી આ ગામમાં પાણી પૂરું પાડવા માટે યુદ્ધના ધોરણે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. મહિલા સરપંચની આ લેખિત રજૂઆતને જલ્દી ન્યાય મળે તે ઇચ્છનીય છે. ભમરિયા ઉપરાંત સુરેલા અને અજાવાડા મોટા ગામમાં પણ પાણીની તીવ્ર તંગી વર્તાઈ રહી છે, ત્યારે આ ગામો માટે સત્વરે પાણીની યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તે ઇચ્છનીય છે. બનાસકાંઠાના થરાદ ખાતે બ્રહ્મ સમાજના યુવા અગ્રણીઓએ આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી Article 15 ફિલ્મની રજૂઆત અટકાવવા માંગ કરી છે. આ ફિલ્મમાં બ્રહ્મ સમાજ અને દલિત સમાજને મનદુઃખ થાય તેવા પાત્રોનું ચિત્રણ કરાયું હોય આ ફિલ્મની રજૂઆત અટકાવવાની માંગણી સાથે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજના યુગમાં અત્યારે હમણાં એક નવું જ મૂવી બહાર પડી રહ્યું છે Article 15 કરી, જેની અંદર યાદવ સમાજના યુવકો દ્વારા મૌર્ય જાતિની દીકરીઓ ઉપર જે રેપ બળાત્કાર જેવા ગંભીર ગુના આચરવામાં આવ્યા છે આના ઉપર એક મૂવી બની રહ્યું છે Article 15 કરીને. આ મૂવીની અંદર યાદવ જાતની જગ્યાએ પંડિત નામ ઉમેરવામાં આવ્યું છે અને મૌર્ય સમાજની દીકરીઓની જગ્યાએ દલિત સમાજની દીકરી એવું નામ ઉમેરવામાં આવ્યું છે, જેના કારણે દલિત સમાજ અને બ્રહ્મ સમાજની સમસ્ત લાગણી દુભાઈ રહી છે. તો આ મૂવી 28 તારીખે રિલીઝ થઈ રહ્યું છે, જેના માટે અત્યારે અમે થરાદ પ્રાંત કચેરીએ બ્રહ્મ સમાજના યુવકો સાથે મળી આ પિક્ચર રિલીઝ ન થાય જેના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. અમારી ગુજરાત સરકારને અને ભારત સરકારને માંગ છે કે આ પિક્ચર રિલીઝ ન થાય અને બ્રહ્મ સમાજ અને દલિત સમાજની લાગણી ન દુભાય, જેનું અત્રે ધ્યાન રાખી આ મૂવી રિલીઝ ન થાય એના માટે અમે વિનંતી કરી રહ્યા છીએ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. મહિલાઓના પ્રશ્નો સાંભળવા માટે ડીસા ખાતે મહિલા આયોગના સદસ્યની અધ્યક્ષતામાં યોજાઈ મહિલા ચિંતન શિબિર.
જોકે જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખે આમંત્રણ પત્રિકામાં પ્રોટોકોલના ભંગ મામલે ખુલ્લો વિરોધ નોંધાવતા ઉહાપો. પાણીની ચોરી સામે પાલનપુર નગરપાલિકાની લાલ આંખ. પાલિકાની ટીમે જનતાનગર વિસ્તારના બિનઅધિકૃત નળજોડાણ કાપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પાણી ચોરોમાં ફફડાટ. ડીસા તાલુકામાં અડધાથી પણ વધુ ખેડૂતો ટેકાના ભાવે રાયડાના વેચાણથી વંચિત. તંત્રની ઢીલી નીતિ સામે ખેડૂતોમાં રોષ. જોકે દૈનિક 70થી વધુ ખેડૂતોના રાયડાની ટેકાના ભાવે ખરીદી થતી હોવાનો ગોડાઉન મેનેજરનો દાવો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. અરે ભાઈ, સૌથી પહોળી 4 ફૂટ વાળી કલર કોટેડ શીટ આપો ને. 4 ફૂટ વાળી કે પછી વ્યવસ્થિત પહોળી? એટલે અરે ભાઈ, પહોળાઈ તો તમારા ઘરની હોય છે, તમને જોઈએ વ્યવસ્થિત પહોળી શીટ. કઈ શીટ લઈ આવો? હિન્દુસ્તાનની નંબર 1 બ્રાન્ડ ડ્યુરાશાઇન, જે છે વ્યવસ્થિત પહોળી અને સાધારણ કલર કોટેડ શીટ કરતા 2 ગણી તાકાતવર અને 4 ગણી વધારે ચાલે અને તમારા ઘરને અંદરથી ઠંડુ પણ રાખે છે. સાચે? હા, કારણ કે આ બને છે વિશ્વની સર્વોત્તમ કલર કોટિંગ કારીગરીથી. પહેલા જાણો, પારખો, પછી ખરીદો. ડ્યુરાશાઇન બાય ટાટા બ્લુસ્કોપ સ્ટીલ. તાળપત્રી આપો ને. આ લો, મજબૂત અને જાડી. આ નહીં, આ તો 1 જ વર્ષમાં ફાટી જાય છે. બીજી બતાવો. તો આ લો, સસ્તી અને ટકાઉ. આમાંથી તો પાણી લીક થાય છે. ગઈકાલે રામભાઈ જે તાળપત્રી લઈ ગયા એ મને પણ આપો ને. તો આ લો, સિલ્પોલિન તાળપત્રી. મારે પણ સિલ્પોલિન જ જોઈએ છે. ચોમાસામાં વરસાદ, શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી સામે રક્ષણ આપે સિલ્પોલિન. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની સિલ્પોલિન તાળપત્રી. નિર્માણ કરાયું છે. આ નિવાસી સંકુલમાં ધોરણ 5 થી 12 સુધી અભ્યાસ કરતી દીકરીઓ સાથે નર્સિંગ અને કોલેજમાં અભ્યાસ કરતી બહેનોએ પણ રહેવા જમવા સાથે સુરક્ષિત હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ છે. દીકરીની કેળવણી માટે ચિંતિત વાલીઓ આજે જ સંપર્ક કરે સંત શ્રી કિષ્ણારામજી કન્યા છાત્રાલય, સંત શ્રી રાજારામ ગુરુકુલ સંકુલ, ડીસા હાઈવે, પાલનપુર. સંપર્ક સૂત્ર મોબાઈલ 9843484770.
નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસામાં આજે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ શાખા દ્વારા મહિલાઓ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ ચિંતન શિબિરમાં મહિલાઓના પ્રશ્નો અંગે ચિંતન કરવાના બદલે ખુરશી માટેની ખેંચતાણ વધુ જોવા મળી હતી. મહિલાઓના ઉત્કર્ષ અને મહિલાઓના પ્રશ્નોના નિવારણ માટે સરકાર દ્વારા મહિલા આયોગ જેવા એકમોની સ્થાપના કરાઈ છે. ત્યારે આજે ડીસા ખાતે જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ શાખા દ્વારા મહિલા ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં આંગણવાડીની મહિલાઓને બોલાવી તેમને પડતી મુશ્કેલી અંગે કેન્દ્ર સરકારના મહિલા આયોગ દ્વારા રજૂઆત સાંભળવામાં આવી હતી. આ રજૂઆતો અંગેનો અહેવાલ કેન્દ્ર સરકારને સોંપાશે. આ શિબિરમાં ભારત સરકારના મહિલા આયોગના સદસ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈ, બનાસકાંઠાના સાંસદ પ્રબોધભાઈ પટેલ, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, જિલ્લા પંચાયતના પ્રમુખ પિનલબેન ઠાકોર, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સહિત અન્ય આગેવાનોએ ઉપસ્થિત રહી મહિલાઓના પ્રશ્નો સાંભળ્યા હતા. જો કે આ શિબિરમાં મહિલાઓના પ્રશ્નો સાંભળવાના બદલે કાર્યક્રમ માટે તૈયાર થયેલી પત્રિકા વધુ વિવાદિત બની હતી. આ શિબિર જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ શાખા દ્વારા યોજાઈ હતી. પરંતુ આ શિબિરની પત્રિકામાં નામો લખવામાં પ્રોટોકોલ જળવાયેલ ન હોવાના આક્ષેપ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પિનલબેન ઠાકોરે ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો. આજે અહીંયા ડીસા તાલુકામાં જે મહિલાઓ માટેની ચિંતન શિબિર રાખવામાં આવી હતી, એમાં જ્યારે જોવા જઈએ કે બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ વડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા જે મહિલાનો કાર્યક્રમ કરવામાં આવે છે, એમાં જે મુખ્ય મહેમાન અધ્યક્ષ તરીકે જે નામ હોય એ મારું હોવું જોઈએ, પણ ખરેખર આ જે સત્તાને આધીન અને એક હદ્દું શાસન ચલાવવા માટે કરીને મારું નામ લાસ્ટમાં લખવા આવ્યું છે. એથી વિશેષ મારી ડીસા તાલુકાની અહીંયા બે ડેલિગેટો છે, જે બાલુબેન રાયકરજી ઠાકોર અને રૂખીબેન ખંભોળિયા, એમને પણ એ આમંત્રણ આપેલું નથી. અને આ લોકો માત્ર સ્ત્રી સશક્તિકરણની વાતો જ કરે છે. જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાતો કરતા હોય ત્યારે એમને કહેવામાં આવે છે કે મહિલાઓ અને મહિલાઓના સન્માનની વાત છે, ત્યારે અહીંયા જ મહિલાઓનું અપમાન કરવામાં આવે છે. અને આવું અવારનવાર ક્યાં બનતું જ હોય છે, જ્યારે પાલનપુરમાં કાર્યક્રમ હોય કે ચાહે બીજા કોઈપણ તાલુકામાં કાર્યક્રમ હોય, આ મહિલાની માત્ર વાતો કરે છે, ક્યાંય સન્માનની વાત હોતી નથી. જ્યારે જોવા જઈએ તે અમારા ચેરમેન ગઈ વખતે પાલનપુરમાં કાર્યક્રમ કર્યો ત્યારે અમારા ચેરમેન જે મહિલા અને બાળ વિકાસના ચેરમેન છે જસુમતીબેન બી પરમાર, એમનું તો નામ લખવામાં આવ્યું નતું. છતાં પણ આપણે એવું સમજીએ કે ક્યાંક એકવાર અવારનવાર ભૂલ થઈ જાય, પણ વારે વારે ભૂલ કરવામાં આવે છે મહિલાઓની માત્ર વાતો કરવામાં. આજે તમે જો અહીંયા સ્ટેજ ઉપર મહિલાઓ માટેનો કાર્યક્રમ હોય ત્યારે આખું સ્ટેજ પુરુષોથી ભરેલું છે. આ સત્તાથી આંધળા થઈને અને એક ઘરગથ્થું શાસન ચલાવીને માત્ર મહિલાઓનું અપમાન કરે છે, અને એ હું ક્યારે પણ ચલાવી લેવાની નથી. આના માટે જે પણ કાર્યવાહી કરવાની હશે એ ચોક્કસપણે કરીશ, અને આ મહિલાઓના સન્માન માટે હું લડતી હતી અને લડતી રહીશ. રજૂઆત તો મારી જ્યાં કરવાની છે કરીશ, અને જવાબ પણ જેને આપવાનો છે અને જેના વિશે મારે જે કાર્યવાહી કરવાની છે હું ચોક્કસપણે કરીશ. અમદાવાદમાં જોયું કે જે સત્તાને આધીન જે પ્રજાના પ્રશ્નો માટે અને જે પ્રજાના પ્રતિનિધિ માટે જેને ચૂંટે છે, જે લોકો જયારે એને જીત માટે એ ઘરે ઘરે હાથ જોડે છે, ત્યારે એ જ સત્તામાં આવીને મહિલાઓ પર હાથ ઉપાડે છે. આ સત્તાથી આંધળા થઈને અને ધિક્કાર છે આવી સરકારને, જે મહિલાનું સન્માન નથી જાળવતી, એના માટે તો યોગ્ય કાર્યવાહી અને એને સજા કરવી જ જોઈએ. મહિલાઓના ઉત્કર્ષ માટે યોજાયેલી આ શિબિરની પત્રિકામાં પ્રોટોકોલનો ભંગ કરી જિલ્લા પંચાયત દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખનું નામ જ પાછળ છપાતા મહિલા આયોગના સદસ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈએ પણ પ્રોટોકોલના ભંગ અંગે જિલ્લાના વહીવટી તંત્ર સાથે ચર્ચા કરવા જણાવ્યું હતું.
રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા ગુજરાતમાં ત્રિદિવસીય પ્રવાસનું આયોજન થયું છે. ખાસ તો ગુજરાત સરકારની નારી અદાલતનો કન્સેપ્ટ અને 181 અભયમ મહિલા એપ્લિકેશન જે લોન્ચ કરી હતી એ બહુ સફળ પ્રયોગ રહ્યો છે કે જેના દ્વારા ગુજરાતની મહિલાઓને ખૂબ જ ઝડપી ન્યાય મળી રહે છે. અને એના માટે રાષ્ટ્રીય મહિલા આયોગ આગામી સમયમાં પૂરા દેશના બીજા અધર સ્ટેટ્સમાં પણ આ બંને પ્રોજેક્ટ અમે ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ અને એ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટને સજેશન કરવાનું છે. તો એ પૂરા કામથી આવી હતી. સાથે સાથે આજે બનાસકાંઠામાં મહિલા ચિંતન શિબિરનું આયોજન થયેલ, એમાં ખાસ અમે આંગણવાડી બહેનોને કઈ રીતે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચાડવી જોઈએ અને બહેનોની સેફટી સલામતી માટેની પણ સરકારની જે હેલ્પલાઈન છે એ વિશે પણ છેવાડાના માનવી સુધીની માહિતી પહોંચાડે રાષ્ટ્રીય મહિલા આયોગ કઈ રીતે બહેનોને ઉપયોગી થઈ શકે છે એ વિશેની માહિતી આપવામાં આવી. સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાંથી જ્યારે મને રાષ્ટ્રીય પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો છે તો આ જિલ્લાથી પણ અત્યાર સુધી ફરિયાદો નહોતી આવતી, પણ આજે એક બહેન ત્યાં બેઠા છે તો રાષ્ટ્રીય મહિલા આયોગમાં પણ ઘણી એવી ફરિયાદો આવવા લાગી છે અને ટૂંક સમયમાં આજે જ મારે જિલ્લા પોલીસ તંત્ર સાથે આ ફરિયાદોની બાબતમાં પાલનપુર સર્કિટ હાઉસ ખાતે મિટિંગ રાખેલ છે, મળવાનું છે અને ઝડપી અને ત્વરિતપણે બહેનોને જસ્ટિસ મળી રહે એ માટેના અમારા રાષ્ટ્રીય મહિલા આયોગના અથાગ પ્રયત્નો રહેશે. સાથે સાથે બનાસકાંઠાનો ટ્રાઇબલ એરિયા વિરમપુર અમીરગઢ ઢોલિયા ખૂણિયા આ ચાર પાંચ ગામોમાં આજે મારે ખટલા બેઠક મારી બહેનો સાથેની મારું આયોજન છે આજના દિવસનું અને એ બહેનોની લિવિંગ કન્ડિશન્સ જે છે અને એની શું ડિફિકલ્ટીઝ બહેનોને નડે છે જેનાથી બહેનોનું રાઇટ ટુ લિવ વિથ ડિગ્નિટી ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર નથી મળતો એ મારી આદિવાસી વિસ્તારની બહેનોને, તો હું જિલ્લાની એક મહિલા તરીકે મારી એ બહેનોની ચિંતા કરવા માટે આજે બનાસકાંઠાના ટ્રાઇબલ એરિયાને વિઝિટ કરી અને એનો એક રિપોર્ટ તૈયાર કરી અને કેન્દ્ર સરકારને સબમિટ કરવાની છે. બીજી બાજુ જિલ્લા પંચાયત ના, હું માનું છું કે આમંત્રણ કાર્ડમાં પણ એમને ઇન્વાઇટ હતું અને ટાઈમસર કદાચ એ નથી આવી શકે કોઈ કારણસર, બાકી એમને ઇન્વિટેશન હતું જ. પ્રોટોકોલ ને એ બધા નિયમ જિલ્લા પરિવહન તંત્ર દ્વારા ચોક્કસપણે આવી કોઈ ઘટના બની છે આપ જે પ્રમાણે કહો છો એ રીતે તો વહીવટી તંત્ર સાથે હું ચર્ચા કરીશ આ વિષયને લઈને ચોક્કસપણે એમની સાથે. ચોક્કસપણે આ વિષયની ચર્ચા કરીશું. ચૂંટાયેલા જે જિલ્લા પંચાયત સદસ્ય મહિલાઓ છે એમને પણ અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું. એકચ્યુઅલી આ ડીસા તાલુકા પૂરતો કાર્યક્રમ છે, મારા ધ્યાનમાં એવું છે. જિલ્લા વહીવટી તંત્ર તે આ ડીસા તાલુકાની આંગણવાડી બહેનો અને એ લોકોને ખાસ કરીને મારે માર્ગદર્શન આપવાનું હતું કે આંગણવાડી બહેનોએ સાચા અર્થમાં કઈ રીતે છેવાડાના માનવીની સેવા, એટલે આ જિલ્લા કક્ષાનો અને તાલુકા કક્ષાનો કાર્યક્રમ છે. મહિલાઓના ઉત્કર્ષ માટે યોજાયેલી આ શિબિરે રાજકીય અગ્રણીઓનું સામાજિક સ્તર કેટલું નીચું જતું રહ્યું છે તેની પ્રતીતિ કરાવી હતી. મહિલાઓ માટે યોજાયેલી શિબિરમાં જિલ્લા પંચાયત પ્રમુખ પિનલબેન ઠાકોરે પોતાના સ્થાનને લઈ સર્જેલો વિવાદ કેટલો યોગ્ય છે તેવા સવાલો પણ ઉઠવા પામ્યા હતા. બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી પાણીની તંગી વચ્ચે પાલનપુર નગરપાલિકાએ પણ બિનઅધિકૃત નળ જોડાણો સામે લાલ આંખ કરી છે. અગાઉ પાલિકાની ટીમે જનતાનગર વિસ્તારના રહીશોને નોટિસો આપ્યા બાદ આજે આક્રમક કાર્યવાહી હાથ ધરી અડધાના બદલે મનસ્વી રીતે એકની પાઇપના જોડાણ ધરાવતા અને મોટર દ્વારા પાણી ખેંચી લેતા રહીશો સામે કાર્યવાહી હાથ ધરી આવા નળ જોડાણ કાપી દીધા હતા. આ વિસ્તારમાં પાણીની ચોરી થતી હોય અન્ય રહીશોને પાણી માટે વલખા મારવા પડતા હોવાની ફરિયાદોના પગલે પાલિકાએ કડક હાથે કામ લઈ આવી આકરી કાર્યવાહી હાથ ધરતા નગરના અન્ય વિસ્તારોના પાણીચોરોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા તાલુકામાં અડધાથી પણ વધુ ખેડૂતો ટેકાના ભાવે રાયડાના વેચાણથી વંચિત. તંત્રની ઢીલી નીતિ સામે ખેડૂતોમાં રોષ. જોકે દૈનિક 70થી વધુ ખેડૂતોના રાયડાની ટેકાના ભાવે ખરીદી થતી હોવાનો ગોડાઉન મેનેજરનો દાવો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં
અક્ષતમ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરીયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષતમ 5 હોટલ ડિસેન્ટની પાછળ, ડીસા. કોન્ટેક્ટ નંબર 9249966003 અને 89805-5703. હેમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc CA and IT, MCA Integrated, MCA, PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ, હેમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી, આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદભુત વેરાયટી, સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા, પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. કેમ છો રામજીભાઈ, ક્યાં ચાલ્યા? મગફળી નું બિયારણ લેવા માટે જાઉં છું મોહનભાઈ. અરે મોહનભાઈ, તમે તો ખૂબ જ ખુશ લાગો છો ને, અને તમારા ખેતરમાં મગફળીનો પાક તો જુઓ કેટલો સરસ લાગે છે. હા હો, હોઉં જ ને રામજીભાઈ, મેં અક્ષયસી ઇન્ડસ્ટ્રીઝ જૂનાગઢની કંપનીનું મગફળીનું અસલી બિયારણ વાવ્યું છે. અમારું ખેતર તો જુઓ કેટલો સુંદર પાક દેખાય છે. તો હું પણ એ જ બિયારણ લઈને વાવું. પણ રામજીભાઈ જોજો, હા, માર્કેટમાં અક્ષયના નામથી મગફળીનું નકલી બિયારણ ખૂબ જ વેચાય છે. હે, તો મારે અસલ બિયારણ લેવા માટે શું કરવાનું? જુઓ, સાંભળો. સૌપ્રથમ તો બેગ ઉપર અક્ષય સીડ ઇન્ડસ્ટ્રીઝ જૂનાગઢની કંપનીનો અસલી લોગો જુઓ. ત્યારબાદ થેલી ઉપર એમ્બ્રોઇડરીથી અક્ષય સીડ લખ્યું હશે, અને બેગ ઉપર કંપનીનું સરનામું પણ લખ્યું હશે, 18 જીતેન્દ્ર કોમ્પ્લેક્સ, કાળવા ચોક, જૂનાગઢ. બસ આટલી વસ્તુઓ બરાબર ચેક કરીને જ ખરીદો અને નકલી બિયારણથી બચો. સારું જોયું મોહનભાઈ, તમે મને આ બધું કીધું. ચાલો ત્યારે હું પણ અક્ષય સીડ ઇન્ડસ્ટ્રીઝનું અસલી બિયારણ લઈને વાવું અને તમારી જેમ ચિંતા મુક્ત થઈ જઉં. યાદ રાખો, અક્ષય સીડ ઇન્ડસ્ટ્રીઝ જૂનાગઢનું મગફળીનું ઉચ્ચ ગુણવત્તાવાળું અસલી બિયારણ, કંપનીનો લોગો, થેલી ઉપર એમ્બ્રોઇડરી અને કંપનીનું સરનામું જોઈને જ ખરીદો અને નકલી બિયારણથી બચો. શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત BK સાલ્વી એજ્યુકેશન કેમ્પસ, જેમાં SK કોલેજ ઓફ સાયન્સ, પ્રદીપ કોલેજ ઓફ કોમર્સ અને વસુમતી સેવંતીલાલ કોલેજ ઓફ આર્ટ્સમાં પ્રવેશ મેળવો. અહીં કુદરતી વાતાવરણ ધરાવતું કેમ્પસ, અનુભવી તથા ઉચ્ચ લાયકાત ધરાવતો શૈક્ષણિક સ્ટાફ, CCTV કેમેરા સજ્જ ક્લાસરૂમ, આધુનિક ઉપકરણોથી સજ્જ વિશાળ અને વિકસિત
કેમિસ્ટ્રી, બોટની, ફિઝિક્સ અને કોમ્પ્યુટર લેબોરેટરી, વ્યક્તિગત ઘડતર માટે વિવિધ સ્પર્ધાઓ અને NSS જેવી પ્રવૃત્તિઓ, ઉપરાંત વિદ્વાનોના વ્યાખ્યાનો અને સેમિનારો, કોલેજ ફીનું ધોરણ BSc 9500 સાથે કોલેજ બેગ અને લેબ કિટ ફ્રી, BCom 2400 ધોરણ 12 કોમર્સમાં 60% વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની ફી માત્ર 1200, BA 2550, કોલેજમાં 70% હાજર રહેનાર વિદ્યાર્થીઓ માટે આકર્ષક સ્કોલરશિપ. એડમિશન લેતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. BK સાલવી એજ્યુકેશન કેમ્પસ, ફાટીપાડ દરવાજા, રાણકી વાવ રોડ, પાટણ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પછાત મનાતા બનાસકાંઠા જિલ્લાના જાગૃત અને સેવાભાવી યુવાનો હવે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી જરૂરિયાતમંદોને મદદરૂપ બનવાનો પ્રયાસ કરી નવો રાહ ચીંધી રહ્યા છે. જિલ્લાની વધુ એક સેવાકીય સંસ્થાના હોદ્દેદારોએ પણ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી કપડાં અને ચપ્પલ એકત્ર કરી 3 ગામોના વંચિત બાળકોના તન અને પગ ઢાંકવાનું સરાહનીય કાર્ય કર્યું છે. પાલનપુર ખાતે કાર્યરત સદવિચાર ફાઉન્ડેશનની ટીમે ગતરોજ અમીરગઢ પંથકના ખારી, રબારિયા અને ખાપા એમ 3 ગામોના જરૂરિયાતમંદ બાળકોને ચપ્પલ અને કપડાંનું વિતરણ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સંસ્થાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટહેલ નાખી કપડાં અને ચપ્પલ એકત્ર કર્યા બાદ અમીરગઢ તાલુકાના આદિવાસી પંથકમાં આકરી ગરમીમાં ચપ્પલ અને કપડાં વગર ફરતા ગરીબ પરિવારોના જરૂરિયાતમંદ બાળકોને કપડાં તેમજ ચપ્પલનું વિતરણ કર્યું હતું. આ સેવા કાર્યમાં સદવિચાર ફાઉન્ડેશન પાલનપુરના ચેરમેન રાહુલ કોઈટિયા, કરજા ગામના યુવા અગ્રણી કેદારસિંહ ચૌહાણ, લોકગાયક સાગરભાઈ પુરબિયા તેમજ સમગ્ર ટીમના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમીરગઢના ખારી, રબારિયા અને ખાપા ગામના લોકોએ પણ સંસ્થાના આ સેવા કાર્યની મુક્ત કંઠે સરાહના કરી હતી. ગત વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ખેડૂતોને સહાય આપવાના ભાગરૂપે સરકાર દ્વારા રાયડામાં ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઘણા ખેડૂતો રાયડાની ટેકાના ભાવે ખરીદી ન થતી હોય ખેડૂતો માટે રાયડાના ટેકાના ભાવ ટેકા વગરના સાબિત થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અગાઉ બટાટા અને મગફળીની ખેતીમાં વ્યાપક નુકસાન સહન કર્યા બાદ હવે રાયડાની ખેતી પણ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહી છે. ખેડૂતોની આવી હાલતને લઈ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી નાફેડ અને પુરવઠા નિગમને ટેકાના ભાવે રાયડો ખરીદવાની જવાબદારી અપાઈ હતી. પરંતુ 2 મહિના પહેલા જે ખેડૂતોએ રાયડાની ટેકાના ભાવે નોંધણી કરાવી છે તે ખેડૂતોનો માલ પણ હજુ સુધી ખરીદાયો નથી, જેથી સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદીનો જાહેર કરવામાં આવેલો ટેકો નિરર્થક સાબિત થઈ રહ્યો હોય ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે. ડીસામાં ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરવા આવતા ખેડૂતોને અત્યારે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. હું માન્ય શ્રી નરેન્દ્રભાઈને એવું કહેવા માગુ છું કે હું ડીસા તાલુકા આગળ ગામનો ખેડૂત છું, રબારી ઈશ્વરભાઈ નાગદીભાઈ. બરાબર, મારો 11 એપ્રિલ રાયડો નોંધ કરેલો. બરાબર, હું ડેલી ધક્કા ખાતા તો મને કે મેસેજ આવે ત્યારે મોકલો, મેસેજ આવે ત્યારે રાયડો લઈ. 6 તારીખે આખો દિવસ પૂછો ને તરસો અહીંયા અમે લાઇનમાં પડ્યા રહેલા. રાતે અમે અહીંથી 12 વાગે ટ્રેક્ટર લઈને માર્કેટમાં મોકલ્યા. બરાબર, તો એને હવે અમારા ખેડૂતને અમે હેન્ડીકેપ શું, તો એના માટે અમારે હવે શું કરવું, અમારે આ બધાને જવાબ કઈ રીતે મારે કરાયેલો એને આપવાનો. કેટલો રાયડો છે ને તમે કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા? મેં રોજનો ડેલી ધક્કા ખાઉં છું. આ પૂછી જુઓ, આ બધાને માર્કેટવાળાને ઠાકોર સાહેબની પણ ખબર છે કે ઉપરથી મેસેજ આવે ત્યારે જ આવવાનું નહીં, તો એના માટે હવે અમારે શું નિર્ણય લેવાનો. અમારે સાહેબ રાયડાનો નોંધણી 30 તારીખની કરાયેલી છે. લગભગ 65-70 બોરી જેવો રાયડો છે મારા ઘરનો ખુદનો. કોઠા ગામનો હું ખેડૂત છું. હજુ સુધી મારે કોઈ મેસેજ બીજો કોઈ આવ્યો નથી, અને અહીંયા પૂછ્યું એટલે એમ કહે છે કે 1-6 તારીખ સુધી તોલાણું છે. તો પછી હવે અમારા પાછળની જે તારીખવાળાને બધાનું શું થવાનું? એમ શું માંગ છે તમારી? અમારો તો માંગ એક જ છે કે અમારું જે નોંધણી થઈ છે એ પ્રમાણે રાયડો ગમે ત્યારે તો લાંબો ટાઈમ કરીને સરકારને ખરીદી કરી શકે એ જ માગણી છે અમારી. જો તમારી માંગ સંતોષવામાં નહીં આવે તો તમે શું કરશો? અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો બધા અમે ખેડૂતો મળી અને કંઈક આંદોલન કરશું. બનાસકાંઠા જિલ્લામાં રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત બાદ પણ ખેડૂતો પરેશાન છે અને ખેડૂતોનો માલ હજુ સુધી ખરીદવામાં આવતો નથી, ત્યારે આ મામલે ડીસામાં પુરવઠા ગોડાઉન મેનેજર તરીકે ફરજ બજાવતા DC ઠાકોરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ડીસા તાલુકામાં 5020 ખેડૂતોએ રાયડાનું ટેકાના ભાવે વેચાણ કરવા નોંધણી કરાવી છે અને અત્યાર સુધીમાં 2200 જેટલા ખેડૂતોનો માલ ખરીદી લેવામાં આવ્યો છે.
દરરોજ 50-70 જેટલા ખેડૂતોનો માલ ખરીદવામાં આવી રહ્યો છે. 5,020 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે, એમાંથી 2,200 ખેડૂતોનું આપણે ખરીદી કરી છે. દિવસની કેટલી ખરીદી? 50-70ની એવરેજ રહે છે, 50-70 ખેડૂતો વચ્ચે. ઉપલા અધિકારી જોડે વાત થઈ, DSO સાહેબ અને DSM જોડે, એમને એવું કહ્યું કે જે ટ્રેક્ટરો આવેલા પડ્યા છે, છેલ્લી તારીખ છે, એના કારણે જે ટ્રેક્ટર આવે છે એને તમે તોલ કરી શકો. હા, ખેડૂતો સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાના ભાગરૂપે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. તમામ ખેડૂતોનો માલ સરકાર ખરીદી લે તે ઇચ્છનીય છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો, જ્યારે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 250 રૂપિયા ઘટીને 33,250 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 250 રૂપિયા વધીને 37,500 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 250 રૂપિયા વધીને 37,250 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,065 થી 1,075 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 708 થી 720, મગફળીના 1,051 થી 1,081, ઘઉંના 370 થી 399, બાજરીના 388 થી 403, વરિયાળીના 1,041, તમાકુના 1,080 થી 1,300, તેમજ રાજગરાના ભાવ 1,200 થી 1,316 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 402 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 630, મગફળીની 214, ઘઉંની 55, બાજરીની 4,150, વરિયાળીની 5, તમાકુની 1,056, તેમજ રાજગરાની 80 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં પાણીની પારાયણ. ધાનેરાના સિયા ગામના લીંબડિયા પરા વિસ્તારના રહીશોએ પાણી માટે શિક્ષણનો બહિષ્કાર કરવાની આપી ચીમકી. મુખ્યમંત્રીના દત્તક ગામ બમરિયામાં પણ પાણીના કકળાટથી ગ્રામજનો ખફા. મહિલાઓના પ્રશ્નો સાંભળવા માટે ડીસા ખાતે મહિલા આયોગના સદસ્યની અધ્યક્ષતામાં યોજાઈ મહિલા ચિંતન શિબિર. જોકે જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખે આમંત્રણ પત્રિકામાં પ્રોટોકોલના ભંગ મામલે ખુલ્લો વિરોધ નોંધાવતા ઉહાપો. પાણીની ચોરી સામે પાલનપુર નગરપાલિકાની લાલ આંખ. પાલિકાની ટીમે જનતાનગર વિસ્તારના બિનઅધિકૃત નળજોડાણ કાપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પાણી ચોરોમાં ફફડાટ. ડીસા તાલુકામાં 18 થી પણ વધુ ખેડૂતો ટેકાના ભાવે રાયડાના વેચાણથી વંચિત. તંત્રની ઢીલી નીતિ સામે ખેડૂતોમાં રોષ. જોકે દૈનિક 70 થી વધુ ખેડૂતોના રાયડાની ટેકાના ભાવે ખરીદી થતી હોવાનો ગોડાઉન મેનેજરનો દાવો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.